સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એ ટેન્શનમાં હતા આપણે કે પરીક્ષામાં પેપર કેવા આવશે અને અત્યારે આપણું ટેન્શન શું છે આ પરીક્ષામાં કટ કેટલું રહેશે યુવાનો માનસ એકેડમી તરફથી હું મયુર દુબેદી જીપીએસસી પ્રિલિમિનરી બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનામાં લેવાયેલી પરીક્ષાના કટ ઉપર આપની સમક્ષ ચર્ચા કરવા માટે રજૂ થયો છું અને માનસ એકેડેમીની કટ ઓફને લઈને માનસ એકેડમી ટીમની કટ ઓફને લઈને શું ધારણાઓ છે એને અભિવ્યક્તિ આપવા માટે આપની સમક્ષ રજૂ થયો છું યુવાનો યાદ રાખીશું આ પરીક્ષા સાત જાન્યુઆરીના રોજ થયેલી જેમાં બે પેપર આવેલા ને એ સંદર્ભમાં પેપરના સ્વરૂપને આપણે ધ્યાને રાખીએ જે કટ નિર્ધારિત કરવાનો એક અગત્યનો પરિબળ હોય છે આધાર હોય છે તો પેપરનું સ્વરૂપ અમારી દૃષ્ટિથી સંતુલિત અને સુસંગઠિત કહી શકાય કે જેમાં વન વનલાઇનના પ્રશ્નોની સંખ્યા પણ એકસો સિત્તેર પંચોતેર છે તથા વિધાનાત્મક અને બહુ માહિતી આધારિત પ્રશ્નોની સંખ્યા પણ એકસો એંસીની આસપાસ છે તો આ જે રેશિયો છે ત્રણસો પચાસ પ્રશ્ન બંને પેપરને થઈને એ બંનેનો એક રેશિયો સંતુલિતપણે જાળવી રાખવામાં આવ્યો હોય એવું દેખાય છે આ રીતે સમગ્રતાથી જોઈએ તો પેપર્સ વધુ પડતા અઘરા કે વધુ પડતા સહેલા નથી ડીવાય પ્રિલિમિનરી પરીક્ષા ઓક્ટોબર બે માં આયોજિત થઈ એમાં આપણે એક સ્પષ્ટ ધારણામાં હતા કે ભાઈ કટ ઓફ નીચો રહેશે કારણ કે પેપર સહેલા છે ક્ષમા કરજો હા કટ ઓફ ઊંચો રહેશે કારણ કે પેપર સહેલા છે પરંતુ અહીંયા કોઈ સહેલા કે અઘરાપણાને વેલ એસ્ટાબ્લિશ કરવું બહુ મુશ્કેલ છે ખાસ કરીને પેપર ટુ બધાને અઘરું લાગ્યું છે એ હકીકતનો સ્વીકાર કરીએ આપણે કે પેપર ટુ બધા લોકો ભાગના લોકોને અઘરું લાગ્યું છે પરંતુ પેપર વનનું જે મેથ્સ રીઝનિંગ અને ઇતિહાસ પૂછવામાં આવ્યું એ અત્યંત સરળ પૂછવામાં આવ્યું પરિણામે આનું જે અઘરાપણું હતું એ કાઉન્ટર બેલેન્સ થઈ ગયું હિસ્ટ સંતુલિત સુસંગઠિત છે તો એના કટ ઉપર કઈ કઈ બાબતોની અસર થઈ શકે એની ઉપર ચર્ચા કરીએ કટ ઘટાડનારા પરિબળો અમે બે ત્રણ આઈડેન્ટિફાઈ કર્યા કે જે બતાવે છે પ્રૂવ કરે છે કટ ઓફ ઘટશે કેની સરખામણીએ પાછલા વર્ષથી સરખામણીએ કે જ્યારે કટ ઓફ એકસો એંસીની આસપાસ હતું તો એક નિષ્કર્ષ કન્ફર્મ છે એકસો એંસીથી થી નીચો કટ ઓફ રહેશે કેટલો રહેશે થોડાક આ પરિબળોને સમજવાની કોશિશ કરીએ પહેલું પરિબળ છે કોર્નર લાઈન ફેક્ટ્સ આધારિત પ્રશ્નોની સંખ્યા એકસો બારથી થી એકસો પંદર જેટલી થાય છે આ અમારી દ્રષ્ટિ છે બની શકે કોઈના માટે આ પચાસ જ હોય પણ એકસો બાર એકસો પંદર જેટલી થાય છે જે કુલ માર્ક્સના પચીસથી થી સત્યાવીસ ટકા જેટલા છે આ હકીકત પાછલા વર્ષની સરખામણીએ પેપર પેપરને અઘરું બનાવે છે ગયા વર્ષે આ પ્રશ્નો આવા પ્રશ્નોની સંખ્યા સાહીઠ થી સિત્તેર ની આસપાસ થતી હતી અમારી દ્રષ્ટિથી આ વખતે એકસો થી એકસો છે તો એ જે ડબલ થઈ રહ્યા છે લગભગ પ્રશ્નો તો એના કારણે અમે માનીએ છીએ કે આ પેપર ગયા વર્ષની જીપીએસસી પ્રિલિમિનરી વન ટુ ની સરખામણી અઘરું છે અને આ હકીકત એ વિચારને સ્થાપિત કરે છે કે કટ પાછલા વર્ષની સરખામણીએ ઓછો રહેશે પાછલા વર્ષનું મેં આપને કીધું એકસો ની આસપાસ હતો કટ ઓફ ઘટાડનારું બીજું પરિબળ શું છે તો કે ગયા વર્ષે લેવાયેલી પરીક્ષામાં કુલ વેકેન્સી એકસો બે હતી અને આ વર્ષે લગભગ ટુ નાઇન્ટી થ્રી છે તો આ બતાવે છે કે વેકેન્સીમાં ત્રણ ગણા જેટલો લગભગ ત્રણ ગણા જેટલો વધારો થયો છે દેટ મીન્સ કે વેકેન્સી વધુ હોવાથી કટ ઓફ નીચો રહેવાની શક્યતા બને છે પાછલા વર્ષની સરખામણીએ ગયા વર્ષે લેવાયેલી પરીક્ષામાં કુલ ચોપનસો બાવીસ ઉમેદવારો સફળ થયેલા

ગણા સરેરાશ વિદ્યાર્થીઓ લેવામાં આવશે કુલ વેકેન્સીના સાપેક્ષમાં એટલે બસો ત્રાણું ના સાપેક્ષમાં આપણે પચીસ થી ત્રીસ ગણાની આસપાસ વિદ્યાર્થીઓ લેવાશે તો આ એક વસ્તુ એવી છે કે જે કટ ને ઘટાડશે મેં કોઈ ડાઉટ જ નથી ગયા વર્ષથી સરખામણી કટ ઓફ ઘટાડનારું ત્રીજું પરિબળ છે કે ગયા પાછલા વર્ષની સરખામણીએ વિધાનાત્મક પ્રશ્નોની સંખ્યા પણ વધુ આવી છે આવા પ્રશ્નોમાં કન્ફ્યુઝન અને શાબ્દિક ભૂલો થવાની શક્યતા રહેતી હોય છે આ કારણે આવા પ્રશ્નો વધુ હોવાથી કટ ઓફ ગયા વર્ષની સરખામણીએ નીચો જ રહેશે તો પહેલાં પ્રથમ કન્ફર્મેશન આ બધા પરિબળોને જોતા આપણે સ્પષ્ટ કરી શકીએ કે કટ ઓફ ગયા વર્ષ કરતાં ઓછો રહેવાનો છે એકસો એસીથી નીચે અને આ તમામ આંકડાકીય વિગતોને ફેક્ટ્સને આપણે કમ્પેરિટિવલી સેટ કરીએ તો આપણે કહી શકીએ કે કુલ બેઠક તો ગયા વર્ષે એકસો બે હતી આ વર્ષે બસો ત્રાણું છે કુલ સિલેક્શન ગયા વર્ષે ચોપનસો બાવીસ હતા અને જો એ જ રેશિયોને મેન્ટેન રાખીએ તો લગભગ લગભગ પંદર હજાર સંભવિતપણે સિલેક્ટ થશે કેટલા ગણા સિલેક્ટ થયેલા ગયા વર્ષે ચોપન ગણા સંભવિતપણે ચોપન ગણા આપણે માની શકીએ જોકે મેં પહેલાં જ કીધું કે અમે અમને નથી લાગતું કે ચોપન ગણા સિલેક્ટ કરશે કારણ કે આની પહેલાં એકસો સીટો હતી બે હજાર એકવીસ બાવીસમાં જે પરીક્ષા આયોજિત થઈ એમાં અને એમાં સત્તાવનસો ઉમેદવારો પાસ થયેલા કે જે કુલના એકત્રીસ ગણાને દર્શાવે છે તો આ આ વખતે એવું થઈ ગયું પાછલા વર્ષમાં એ વાત અલગ છે બટ જનરલી પચીસ ત્રીસથી વધારે શક્યતા ઓછી હોય છે ગયા વખતનું મેં ઉદાહરણ આપ્યું બિફોર લાસ્ટ ટાઈમ એકત્રીસ ગણા છે તો ચોપન ગણા લેવાની શક્યતાને આપણે નથી સ્વીકારતા અહીંયા કટ ગયા વર્ષે મેલનું એકસો એસી પોઈન્ટ બત્રીસ હતું અને ફિમેલનું એકસો ચોપન પોઈન્ટ ઓગણીસ હતું હવે અહીંયા એટલું તો આપણને ખબર પડી જાય છે કે કોઈ ફિમેલ છે તો એમના એ બહેનો માટે એકસો ચોપનથી નીચું જ કટ ઓફ રહેવાનું છે ભાઈઓ માટે એકસો એંસીથી નીચું જ કટ ઓફ રહેવાનું છે પેપરની સાપેક્ષિક તુલનામાં જોઈએ તો ગયા વર્ષનું પેપર ફેક્ચુઅલ વધુ પરંતુ એલિમિનેશન વધુ સરળ હતું અને સંતુલિત અને આ વર્ષનું પેપર કેવું છે સંતુલિત છે અને એલિમિનેશનને આટલું સરળ પણ ન કહી શકીએ હા વીસ પચીસ પ્રશ્ન એવા મળે છે કે જેમાં એક સ્ટેટમેન્ટ એવું આવી જાય છે કે આપણે આખે આખો જવાબ સુધી પહોંચી જઈએ બટ તે આટલા બધા વિધાનાત્મક પ્રશ્નો છે અને એલિમિનેશન સરળ કહી શકાય નહીં અને આ દ્રષ્ટિબિંદુ આ હકીકતો આ ફેક્સને ધ્યાને રાખી આપણે તટસ્થતાપૂર્વક વિચારણા કરીએ કે સંભવિત કટોફ કેટલું રહેશે તો એ સંબંધમાં અમે પહેલા પ્રથમ તેવું માનીએ છીએ કે જો થી પચ્ચીસ ગણા ઉમેદવાર લેવામાં આવે હજી અમે કન્ઝર્વેટિવ થઈ રહ્યા છીએ વીસ થી પચીસ ગણા લેવામાં આવે જો કે સામાન્ય ધારણા કેટલી છે ત્રીસ ગણા સુધીની છે તો જો ખરેખર આટલા વિદ્યાર્થીઓ લેવામાં આવે તો વીસ થી પચીસ ગણા હું ત્રીસ ગણા પણ આમાં ઉમેરું છું તો કુલ છ હજારથી નવ હજાર જેટલા ઉમેદવારો સિલેક્ટ થશે અને જેમ ઉમેદવારો નવ હજાર સિલેક્ટ થાય છે તો ડેફિનેટલી કટ ઓફ જે પુરુષોનો છે એ એકસો ચાલીસ થી એકસો પિસ્તાલીસ વચ્ચે જનરલ કેટેગરી મેલ આવી જશે કે તેથી વધુ વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય તો અને જો છ થી સાત હજાર વચ્ચેને સિલેક્ટ થાય છે તો અમારી દ્રષ્ટિથી એકસો પંચાવન થી એકસો સાહીઠ કટ રહેવાની શક્યતા છે અને આ અપર રેન્જ અને લોઅર રેન્જ ને ભેગી કરીએ તો જનરલ કેટેગરી મેલ જનરલ કેટેગરી મેલ કેન્ડિડેટ માટે અમે કટ બતાવીએ છીએ મુખ્ય રેન્જ છે અમારી એકસો ચાલીસ થી એકસો સાહીઠ વચ્ચે ક્યાંક રહેવી જોઈએ વન ફોર્ટી ટુ વન સિક્સટી અને આને એકદમ ઓર કોન્ક્રીટાઈઝ કરવું હોય કેટલાક લોકો કહેતા હોય છે કે બહુ મોટી રેન્જ આપો છો સર તમે તો એનું પણ સમાધાન આપવાની કોશિશ કરીશ એકસો ચાલીસ થી એકસો સાઈઠ ની અંતર્ગત અધિકતમ શક્યતા એકસો પિસ્તાલીસ થી એકસો પંચાવનની રહેશે અધિકતમ શક્યતા આ આવશે મુખ્ય રેન્જ અમારી એકસો ચાલીસ થી એકસો સાહીઠ છે ફોર જનરલ કેટેગરી મેલ જનરલ કેટેગરી ફિમેલનો પાંચ ટકા ચારસો માર્કમાંથી 20 થી બાવીસ માર્ક જેટલો કટ ઓફ મહિલાઓનો નીચે જશે એ દ્રષ્ટિથી એ મહિલાઓના સંદર્ભમાં જે અપર રેન્જ ઊભી થાય છે એ અમે એકસો ની આસપાસ રજૂ કરીએ છીએ અને પુરુષ સોરી લોઅર રેન્જ એકસો પચીસની આસપાસ રજૂ કરીએ છીએ અને

શોર્ટ અમારી જે રેન્જ છે એની અંતર્ગત પુરુષ ઉમેદવાર સિલેક્ટ થઈ શકે છે એકસો સત્યાવીસથી એકસો પાંત્રીસમાં મહિલા ઉમેદવાર સિલેક્ટ થઈ શકે છે એ આવા વિદ્યાર્થીઓએ તૈયારી શરૂ જ કરી દેવી જોઈએ હા એકસો ચાલીસ પ્લસ જેનો સ્કોર છે તે તૈયારી શરૂ કરી શકે મેલમાં ફિમેલ કેન્ડિડેટ્સ એકસો પચીસથી ઉપર સ્કોર છે થેન્ક યુ વેરી મચ મારા યુવાનો ઘણા લોકોને અમારા આ વિચાર સાથે મતભિન્નતા હોઈ શકે તેવો અપર રેન્જ કે ઓર લોવર રેન્જમાં જતા હોઈ શકે અમને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી અમે આ ધારણા રજૂ કર્યા છીએ કરી રહ્યા છીએ અમારો કોઈ દાવો નથી અને ધારણાઓનું એવું જ હોય છે કે એ સાચી પણ સાબિત થઈ શકે ખોટી પણ સાબિત થઈ શકે તો દાવો નથી ધારણા છે એ હકીકતને અનુલક્ષીને અમારા આ વિચારોને ગળે ઉતારજો યુવાનો જે પ્રકારે પેપર આવ્યા છે એવી બેસિક કન્સેપચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને ફેક્ચ્યુઅલ પરફેક્શન સાથે જો તમારે તૈયારી કરવી હોય તો તમે અમારા જીપીએસસી ક્લાસ વન ટુ પરીક્ષાની જે અમારી બેચ શરૂ થવા જઈ રહી છે પચીસ જાન્યુઆરીથી એ બેચમાં તમે સામેલ થઈ શકો છો અને એ બેચની અંતર્ગત સામેલ થઈને આવતા વર્ષની પરીક્ષામાં સંપૂર્ણ સફળતા માટે અત્યારથી તૈયારી શરૂ કરી શકો છો થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર